અંગ્રેજોથી દેશને આઝાદી મળીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે તો વડાપ્રધાન દ્વારા 13-15 ઓગસ્ટ હર ઘર તિરંગા લહેરાવવાનું આહવાન કરાયું છે જેને લઈ અનેક સંસ્થાઓ દ્વારા લોકોના હર ઘર તિરંગાને લઈ જાગૃત કરાઈ રહ્યા છે ત્યારે સુરતના જિલ્લાની બ્રિજ ખાતેથી એક ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો જોડાયા હતા અને દેશ પ્રેમ સદભાવના એકતાના દર્શન કરાવ્યા હતા દેશની આઝાદીના 75મા વર્ષની સમગ્ર ભારતમાં વર્ષમાં ઉજવણી કરાઈ રહી છે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને સુરતમાં તો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે આઝાદીના સમય આજની પેઢી ન હોય તો જોકે તેમ છતાં જેણે આઝાદીના જ દિવસો સુરતીઓ યાદ કરી રહ્યા છે તો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 13-15 ઓગસ્ટે એમણે હર ઘર તિરંગા અભિયાન અપીલ કરાઈ હતી જેને લઈ સમગ્ર દેશ વડાપ્રધાનને અપીલને આવકારી આપી રહ્યો છે તો સુરતમાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા જાગૃત કરવા તિરંગા રેલીઓ પણ યોજાઈ રહી છે અને તિરંગા યાત્રા થકી લોકોએ 13-15 ઓગસ્ટ હર ઘર તિરંગા લહેરાવવાનું આહવાન કરાઈ રહ્યા છે ત્યારે સુરતના જિલ્લાની બ્રિજ ખાતેથી દેશ પ્રેમ સદભાવના એકતા માટે હિન્દુ મુસ્લિમ સહિત સૌ દેશવાસીઓએ ભવ્ય તિરંગા યાત્રા કાઢી હતી જિલ્લાના બ્રિજથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રા અડાજણ ગુજરાત ગેસ સર્કલ સુધી યોજાઈ હતી જેમાં 50થી વધુ સંસ્થાઓ વેપારીઓ ઉદ્યોગપતિઓ રાજકારણીઓ નાનાથી લઈ મોટેરા મહિલાઓ સહિતના જોડાયા હતા અને તિરંગા યાત્રાને સફળ બનાવી હતી મારું નામ જુનેદ યુનુસવરાવાલા આજે તિરંગા યાત્રાનું આયોજન આ કરવામાં આવ્યું છે કે આ જિલ્લાની બ્રિજથી લઈ અને સંગવી ટાવર સુધી આખો પ્રોગ્રામ આપ જોઈ રહ્યા છો બહુ મોટી પબ્લિક જમા થઈ છે બહુ મોટા એમાં અને બીજું કે અહીંયા પુણેશભાઈ મોદી મેયર સાહેબ અને બધા ઘણા લોકો મહાનુભાવો હાજર રહ્યા છે અને આ તમે અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે બલ્કે હું એમ કહેવા માગું છું કે આ ફર્સ્ટ ટાઈમ આ તમે જોઈ રહ્યા છો કે આવું વાતાવરણ કદી ન જોયું એવું આ ફર્સ્ટ ટાઈમ વાતાવરણ જોઈ રહ્યા છીએ આપણે આમાં આમ તો જોવા જાય સાહેબ તો કમસે કમ 10-20 હજાર માણસની આ ગણિત છે પણ મને એવું લાગે છે કે આ 25 ફીટ ક્રોસ કરી જાય બસ આ મેસેજ આપવા જ માંગીએ છીએ કે અહીંયા જોઈ લો તમે કેટલું સરસ તરીકેથી આપણે જઈ રહ્યા છીએ અને આગળ પણ બધાએ હળીમળી બધી કોમ્યુનિટી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય બધા આપણા એક જ છીએ અને બધાએ મળીને સાથે બધા સાથે મળીને આપણે હિન્દુસ્તાનને આગળ તરક્કી કરાવવાની છે.